સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફિશિયલ સેલ એટલે કે ઇકો સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીએસટી કૌભાંડની સીજીએસટી અને એસજીએસટી સાથે મળીને સુરતમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સુરત અમદાવાદ રાજકોટ ફેક બિલિંગ સામે આવ્યું હતું જેવા 11 સ્થળે તો ફેક કંપનીઓ સામે આવી છે 5 જગ્યાએ ટેલર અને નાયાની દુકાન મળી આવી હતી 600 કરોડના ઇનપુટ ક્રેડિટ ધ્યાને આવ્યા છે જેમાં કર્ણાટક મહારાષ્ટ્ર પુણે પણ ફેક બિલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે હાલ ઇકો સેલની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી છે જેનો આંકડો 100થી વધુનો થઈ શકે છે ગઈ મહિનામાં ગુજરાત પોલીસ અને મુખ્ય સુરત પોલીસની આગેવાનીની અંડર એક ઓપરેશન જીએસટી સેન્ટ્રલ જીએસટી સ્ટેટ જીએસટી અધિકારીઓ સાથે મળીને શરૂ કરવામાં આવ્યો હતો આ મુખ્ય ઓપરેશનનો હેતુ હતો કે ગુજરાતમાં ફેલાયેલા જેટલા ફેક જીએસટીનો નેટવર્ક છે એનો નેસ્તાબૂત કરવાનો અને બધા આરોપીઓનો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો આ એમાં સૌથી પહેલાં ગઈ મહિનામાં 19 ઓક્ટોબરે એફઆઈઆર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી 3 નવેમ્બર 2022નો રોજ સુરત રાજકોટ ભાવનગર અમદાવાદમાં જુદા જુદા જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી શરૂઆતમાં કુલ 33 કંપની મારે ધ્યાન પર આવેલ હતી જેઓ ફેક બિલિંગનો કામ કરતો હતો એનો કુલ ટર્નઓવર 1200 કરોડ હતો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ 120 કરોડથી વધારે આ લોકોએ સરકાર પાસેથી લીધું હતું એનો તપાસમાં જ્યારે જ્યારે અમે આગળ વધતા ગયા કાલે પણ સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી સુરત સિટીએ 25 જગ્યા ઉપર રેડ કરવામાં આવેલ હતી જેમાં ફક્ત 3 જગ્યા એવી હતી જ્યાં સાચું પેઢી ચાલતી હતી 11 જગ્યા એવી હતી જ્યાં ખોટો એડ્રેસ હતો અને બાકી જગ્યા જ્યાં 7 કંપનીનું એડ્રેસ બતાવવામાં આવ્યું હતું આ રેઝિડેન્શિયલ એડ્રેસ હતા અને બીજા જો 5 જગ્યા જ્યાં કંપનીનું એડ્રેસ બતાવવામાં હતા ત્યાં કોઈ ટેલરની દુકાન બીજી કોઈ નાઈની દુકાન એવા એવા બીજા વ્યવસાયનું ચાલતું હતું અત્યાર સુધી કુલ 3000 કરોડથી વધારે ટર્નઓવર આ ફેક બિલિંગનો મારે ધ્યાન પર આવેલા છે 600 કરોડથી વધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ધ્યાનમાં આવેલા છે અને અત્યારે આ જો તપાસ છે ફક્ત સુરત અને ગુજરાત રાજ્ય પૂરતું નથી પરંતુ બીજા 6 રાજ્યોમાં પણ આ લોકોનું નેટવર્ક ફેલાયેલા છે ઉદાહરણ તરીકે કર્ણાટકમાં છે મહારાષ્ટ્રમાં છે તો અત્યારે જેવી જેવી રીતે અમે આગળ વધી રહ્યા છે અમે ઉમ્મીદ છે કે બાકી ઘણા બધા નેટવર્કો ફેક બિલિંગનો પણ પર્દાફાશ થશે આપનો 19 ઓક્ટોબરનો એફઆઈઆર દાખલ કરવામાં આવેલ હતી ત્યારે આ જણાવવામાં આવ્યું હતું કે આ લોકો પહેલાં ટોરેન્ટ અથવા જીબીમાં ખોટા ઇલેક્ટ્રિસિટી બિલ બનાવવામાં આવેલ હતા આ એડ્રેસની અનુસંધાને આ ખોટો નામથી એક પેઢી શરૂ કરવામાં આવેલ હતી અને હવે આ પેઢીમાં આ લોકો ફેક જીએસટીનો ટર્નઓવર કરતા આરોપી કોઈ ધરપકડ થઈ છે આરોપીને 2 આરોપીની ધરપકડ થઈ છે આંકડો કેટલો હજુ વધી શકે છે જીએસટી ચોરીનો અત્યારે જો આપ પહેલાં જ્યારે અમે શરૂઆતમાં 33 કંપની હતી અત્યારે 25 કંપની ફક્ત સુરત સિટીમાં રેડ કરવામાં આવેલી છે મને લાગે છે કે આ વધતી વધતા 100થી વધારે કંપનીઓ મારે ધ્યાન ઉપર છે પણ અમે એનું ટેકનિકલ એનાલિસિસ કર્યા પછી અને જીએસટી અને સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીની આ બધું માહિતી લઈને પછી અમે એનો પ્રકાર સર ગુજરાતની અંદર જે જીએસટી આખું કૌભાંડ પકડ્યું તેની સાથે કોઈ કનેક્શન નીકળે છે કોને સાથે જીએસટી કૌભાંડ પકડ્યું એટીએસ અને જીએસટી સંયુક્ત ઓપરેશન આ અત્યારે એની પણ તપાસ ચાલે છે એને પણ અમારી સાથે માહિતી શેર કરી છે અમે પણ કરીએ છીએ અમે જોઈએ છીએ કે એમાં કોઈ કોમન લિંક છે કે નહીં જીએસટી અધિકારીનો કોઈ રોલ છે સર નેગ્લિજન્સી અમારે અમારી તપાસમાં અત્યારે કોઈ જીએસટી અધિકારીનો કોઈ એવી સંડોવણી આવેલ નથી સર બંને આરોપીનો રોલ શું હતો આ બંને આરોપીનો રોલ આ છે કે એક તો ફેક એડ્રેસ મોલ એનો પ્રોવાઇડ કરવાનો અને આ પેઢીનો જો ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતો હતો આ સર આ જીએસટી આજે ચોરી કરતા કેટલા વખતની ચોરી કરતા હતા અમારી તપાસમાં છેલ્લા 1 વર્ષથી આ લોકો આ ખોટી પેઢી ઉપર કામ કરતા સાહેબ આ 1 વર્ષથી ચાલતું હતું જીએસટી વિભાગની કેમ નજર નહીં પડી એની પણ નજર પડે છે એસા નથી એને પણ ઘણી બધી કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં શું હોય છે કે જો
पांच करोड़ थी वधारे टर्नओवर होय अने जो त्यारे इने अटक करवानी 132 कलम मा एनो सत्ता छे तो घणा बधी एवी कंपनी छे जो एनो थी नीचे टर्नओवर करीने आरोप पड़तो जीएसटी चोर 650 जेटली पेढ़ीओ बनावीने 2500 थी 3000 करोड़ ना रूपियाना ट्रांजेक्शन करता होय छे अने 450 जेटली आईटीसी गैरकायदेसर रीते मेळवीने आरोपीओए सरकार साथे छेतरपिंडी करी हती। ब्यूरो रिपोर्ट S9 न्यूज सूरत।